सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64 પદી ગ્રંથની અંદર પદ 26 એમાં છેલ્લે સ્વામી એમ કહે છે, ભગવાન ઘનશ્યામ બહુ મોઘા છે, નજરે કોઈને જોવા મળતા નથી. અક્ષરધામના મુક્તોએ ભગવાનની સામું જોઈને અખંડ બેઠા છે. દિન આધીન થઈને ભગવાનને નિત્ય શીશને નમાવે છે, લગ્ની લગાડીને ભગવાનમાં લેલીન રહે છે. એવા મુક્તોને મળવું એ દુર્લભ છે, તો ભગવાનને મળવું તો દુર્લભ હોય જ. શિવ બ્રહ્મા જેવા પણ જેના દર્શન માટે મનમાં તલપી રહ્યા છે, એવા દેવતાને પણ જેના દર્શન થોડી વાતમાં થતા નથી, નિષ્કુળાનંદ સ્વામી કે એવા મહારાજ આપણને મળે એને રહસ્ય એકાંતમાં બેસીને સ્વામી કે વિચારો તો ખબર પડે. આવું સ્વામી પદ 26માં કહે છે. આગળ પદ 27 એમાં સ્વામી લખે છે, કિયા જીવ કિયા જગદીશ જાનો જુજવી એ જાત છે રે, મર આપીએ સો સો શીસ તોય વન મળ્યાની વાત છે રે. કિયા જીવ કિયા જગદીશ જાનો જુજવી એ જાત છે રે, મર આપીએ સો સો શીસ તોય વન મળ્યાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. અતિ અન્ન મળ્યાનું એહ મળવું માઈક અમાઈક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉધારવાય અનેક ને રે. તૈયે થાય એનો મેળાપ જ્યારે નર્તન ધરે નાથજી રે. કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથજી રે. કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથજી રે. સ્વામી લખે છે, કિયા જીવ કિયા જગદીશ જાનો જુજવી એ જાત છે રે. ક્યાં જીવ અને ક્યાં ભગવાન, બંને જાત હાવ નોખી છે, હાવ જુદી છે. સ્વામી કે બંનેની અંદર ઘણો બધો મોટો ફરક છે. એક સ્વામી છે, એક સેવક છે, એક નિયામક છે, એક નિયામ્ય છે, એક શાસક છે, એક શાસ્ય છે, એક છે
એ સ્વતંત્ર છે, બીજો છે એ પરતંત્ર છે. કહેતા ભગવાન સ્વતંત્ર છે, જીવ પરતંત્ર છે. ભગવાન સ્વામી છે, જીવ ભગવાનનો સેવક છે, એ ક્યારેય સ્વામી થઈ શકતો નથી. જીવ ભવાટીમાં ભટકવાવાળો છે, ભગવાનને ભવાટીમાં ભટકવાનું હોતું નથી. જીવ માયાના બંધનમાં છે, ભગવાન માયા ઉપર પોતે શાસન કરે છે. જીવ અને ભગવાન બંનેના અમુક ગુણધર્મો હાવ જુદા છે, એવું અહીંયા આગળ સ્વામી કહે છે કે જીવની જે શક્તિ છે, જીવની જે ઐશ્વર્ય છે, એના કરતાં ભગવાનનું અનંત ગણું છે. બંને હાવ જુદા જ છે, ક્યારેય પણ એ મળી શકે એમ નથી, એકાબીજાને યોગ થઈ શકે એવો નથી. મર આપીએ 100-100 શીશ તોય વન મળ્યાની વાત છે. કદાચ સ્વામી કે 100-100 માથા આપી દેવા પડે અને તો પણ ભગવાનને કોઈ મેળવવા નીકળ્યો હોય તો 100 માથા એ પણ ભગવાન મળવા દુર્લભ છે, કદાચ ન મળે એટલા દુર્લભ છે. કિયા કીડી કરી મેળાપ બેડો થાવા ભારે ભેદ છે રે. કીડી હોય એ કીડીને અને હાથીને ક્યારેય પણ મળી શકાય નહીં. કીડી એવું ધારે કે મારે હાથીને મળવું છે તો કીડી તો હાથીને અરજી નાખવા જાય, હાથી શ્વાસ લેતો હોય તો કીડી ક્યાંની ક્યાં ઉડી જાય, અને હાથી પગ મૂકે, કીડી અરજી લઈને ઊભી હોય તે અરજી હોતી જાય. કીડી અને હાથીનો મેળાપ ક્યારેય શક્ય નથી. જે સ્વામીએ હરિસ્મૃતિમાં પણ કહ્યું છે, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. કરી એટલે હાથી, કુંજર એટલે હાથી. ક્યાં કીડી અને કરી, કરી એટલે હાથી, એ બંનેનો મેળાપ ભેડો થાવા ભારે ભેદ છે રે. એ બે ભેગા થાય બહુ અઘરી વાત છે, ક્યારેય ભેગા ન થાય. એવી રીતે સ્વામી કે ક્યાં પુરુષોત્તમ અને ક્યાં જીવ, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. જે જીવને અનેક પ્રકારના બંધન છે, પંચ વિષયના બંધન છે, જગતની આસક્તિના બંધન છે, દેહને દેહના સંબંધીના બંધન છે, અહમ અને મમત્વના બંધન છે, એવા હજારો પ્રકારના બંધનો જીવ પાસે છે. એવો બંધાયેલો જીવ ક્યાં અને સ્વતંત્ર ધારે તેમ કરી શકે એવા સર્વસમર્થ ભગવાન ક્યાં, બંનેનો મેળાપ કેવી રીતે થાય. કોઈ દિવસ મળી શકાય એવું નથી, કોઈ દિવસ ભેગા થઈ શકાય એવું નથી. એવા દુર્લભ ભગવાન, એવા દુર્લભ મુક્તો, એ ભગવાને કેવળ દયા કરીને એ ભગવાન આપણને મળ્યા, દયા કરીને ભગવાને એ મુક્તોને આપણને મેળવી આપ્યા, દયા કરીને ભગવાને આપણને એવા શાસ્ત્રો એ મુક્તો દ્વારા આપી દીધા. જો ભગવાને દયા ન કરી હોત તો આ જીવ પાસે કોઈ એવી તાકાત નથી કે ભગવાનને મળી શકે. અતિ અનમળ્યાનું એહ મળવું માઈક માઈક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉધારવાય અનેક ને રે. આવું મળવું બહુ દુર્લભ છે. જીવ આખો માયાની અંદર ફસાયેલો છે, એને અનેક પ્રકારના બંધનોની વચ્ચે છે, અને ભગવાન અક્ષરધામની અંદર અનંત મુક્તોને સુખ આપવાવાળું તત્વ છે. હવે એ ભગવાનને આ બંધનવાળા જીવને મળવું છે, એને પોતાના ધામમાં લઈ જવો છે. એ જીવ ગમે એટલા સંકલ્પ કરે કે મારે પહોંચવું છે, ક્યારેય ન પહોંચી શકાય. કોઈ ઘરમાં બેઠો એવો સંકલ્પ કરે કે મારે બસ અહીં બેઠા બેઠા વ્હાઇટ હાઉસની અંદર જવું છે અને ત્યાં આગળ પ્રમુખ સાહેબ સાથે મારે નાસ્તો કરવો છે, દૂધ પાણી કરવું છે, આખી જિંદગી સંકલ્પ કરે તો એ શક્ય બને ખરું? ના બને, ક્યારેય ના બને. પણ જો પ્રમુખ એવું ધારે કે મારે આની સાથે દૂધ પાણી કરવું છે, નાસ્તો કરવો છે, જમવું છે, બેસવું છે, રહેવું છે, એ જો એવું ધારે અને સામેથી જો ઇન્વિટેશન મોકલે તો શક્ય એક જ મિનિટમાં થઈ જાય.
અને આપણે આખી જિંદગી સંકલ્પ કરીએ, પ્રયત્ન કરીએ, ઓળખાણ કાઢીએ તો પણ શક્ય ન બને, આ એવી વાત છે. એવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ લોકના કોઈ દેશના મોટા મોટા નેતાઓ હોય કે આ દેશની કોઈ સત્તાઓ હોય, આ પૃથ્વી પરના કોઈ દેશના ટુકડાઓ પર સત્તાઓ ભોગવવાવાળા હોય એને મળવું હોય તો પણ કેટલા આયોજનો કરવા પડે, અને કદાચ મળે તો 2 મિનિટ 5 મિનિટ માટે મળે, એને યાદ ના રહે કે તમે કેવા મળ્યા હતા, કારણ કે એને તમારા જેવા 1000 જોડ મળવાનું હોય, એટલે એને કશું યાદ હોય નહીં કે કોણ મળ્યું હતું ને ક્યારે મળ્યું હતું, એમ થાય. હવે એવો એક આ લોકની અંદર એક મોટો માણસ હોય, એને મળીએ, કદાચ મળવું હોય કોઈ કારણસર તો એને મળવાનું થયું હોય ને, તો પણ એની પાસે આપણા જેવા 1000 માણસ મળતા હોય એને યાદ ના હોય કે હું મળ્યો હતો. ખાલી આપણે યાદ રાખવાનું રહે, આપણો એક ફોટો એની આરે આવ્યો હોય, એ ફોટા પરથી આપણે યાદ રાખવાનું કે હું એમને મળ્યો હતો. આપણે પ્રચાર કરવો પડે કે ભાઈ હું એમને મળેલો છું, એમ એ પ્રચાર કરવા ના નીકળે કે હું આમને મળ્યો હતો. પણ આપણે એક ફોટો આવી ગયો હોય ક્યાંક આરે, તો આપણે પ્રચાર ચોક્કસ કરીએ કે હું આમને મળેલો છું. પણ ઓલા વ્યક્તિને કોઈ પૂછે કે આ તમને મળ્યા હતા, ઓલો કે મારે તો આવા દિવસના 1000ને મળવાનું હોય, મને ક્યાં યાદ રહે કોને મળ્યો તો કોને નહીં. આ લોકના એક કોઈ મોટું વ્યક્તિત્વ ગણાતું હોય એવા વ્યક્તિઓ પૃથ્વી પર હજારો ને લાખોની સંખ્યામાં હશે, એવા વ્યક્તિને મળવું હોય ને કદાચ મળવાનું થયું હોય તો એ સામેવાળો આપણી કોઈ નોંધ લેતો નથી કે હું એને મળ્યો હતો. આપણે નોંધ રાખીએ આપણી નોંધપોથીમાં, એ વાત જુદી છે, પણ એ સામેવાળો ક્યાંય નોંધ લેતો નથી કે હું મળ્યો હતો. તો આવા મોટા ભગવાન એને આપણે મળવું હોય તો ગમે એટલી ઓળખાણ કાઢીએ તોય ના મળે, ગમે એટલા સંકલ્પ કરીએ તોય ના મળે. એ તો ભગવાન જ્યારે દયા કરીને, એ તો દયા કરી ધરી દેહ આવે ઉધારવાય અનેક ને રે, એ તો ભગવાન પોતે સંકલ્પ કરે કે મારે અનંત મનવારું ભરીને અહીંથી જીવને લઈ જવા છે, મારા અક્ષરધામની અંદર અનંત મુક્તોની વચ્ચે એને મુક્ત પદવી આપીને રાખવા છે, એને સુખિયા કરવા છે, એવો ભગવાન સ્વયં સંકલ્પ કરે ત્યારે શક્ય બને છે, બાકી ક્યારેય શક્ય નથી બનતું. કોઈ દેશનો કોઈ મોટો પ્રમુખ હોય, રાજનેતા હોય, અને કોઈ આદિવાસી હોય અને ઠેક જંગલ વિસ્તારની અંદર એ જીવતો હોય, એ આદિવાસીને ત્યાં સુધી પહોંચવું હોય તો એ ક્યારેય ન પહોંચી શકે. પણ ઓલો પ્રધાન એવું ધારે, રાજા એવું ધારે કે મારે આદિવાસી વિસ્તારની અંદર સામાન્ય ઝૂંપડા સુધી પણ જવું છે તો ઓલો વ્યક્તિ ત્યાં જાય. એમ આ બ્રહ્માંડો જેની ગણતરીમાં નથી, આ બ્રહ્માંડો જેની નજરમાં નથી, જે ભગવાનને કેવળ પોતાના મુક્તો સાથે જ રહેવું બેસવું ઉઠવું ગમે છે, જે ભગવાનને મુક્તોને સુખ આપવું ગમે છે, જે ભગવાન એવું માને છે કે મારું હું પોતે પ્રગટ થયો છું એ કેવળ મુક્તોને સુખ આપવા માટે જ પ્રગટ થયો છું, જે મુક્ત છે એ પણ એવું માને છે કે અમે ભગવાનની ભેળા રહેવા માટે જ અમારું પ્રાગટ્ય છે એવું એ માને છે, એ બંને એકાબીજા સાથે અતિ સુખમાં છે ભગવાનને મુક્તો, એ ભગવાન દયા કરીને સંકલ્પ કરે છે અનંત કોટી બ્રહ્માંડોની અંદર ફસાયેલા જન્મને મૃત્યુની વચ્ચે કેટલાય જન્મોથી રખડતા જીવો, લખચોરાસીમાં ફરતા જીવો, આદિ વ્યાધિ ઉપાધિની વચ્ચે ફસાયેલા જીવો, એ બધાને મારે જઈને મળવું છે, મારે એમને કહેવું છે અક્ષરધામની અંદર આવવા માટે તૈયાર થઈ જાઓ, જીવની તાકાત નથી કે એની દ્રષ્ટિએ પહોંચે. વાસુદેવ મહાત્મ્યની અંદર જ્યારે એવી કથા આવે છે, મહારાજે કહ્યું વાસુદેવ મહાત્મ્ય અમને બહુ ગમે છે, અને એની અંદર નારદજી જ્યારે બદ્રિકાશ્રમમાં જાય છે અને નારાયણ ભગવાન જ્યારે સ્તુતિ કરતા હોય છે, કોઈની પૂજા કરતા હોય છે, ત્યારે નારદજી નારાયણને પૂછે છે કે અમે તો બધાય તમારું પૂજન અર્ચન કરીએ છીએ, તમે કોનું કરો છો? અને ત્યારે નારાયણ ભગવાન કહે છે કે નારદ, એ તારે જાણવા જેવું નથી, આ વાત અતિ ગુહ્ય છે, છતાં પણ તું મારો અનન્ય ભક્ત છે એટલે તને કહું છું કે અમે પણ એક અવતારી સ્વરૂપ
એ અમારા માતા પિતા છે ને અમે એનું પૂજન કરીએ છીએ. ને ત્યાં નારદજી ઈચ્છા રાખે છે કે મારે એ સ્વરૂપના દર્શન કરવા છે. પછી આખી ઠેક ચોથા અધ્યાયથી માંડીને સોળમા અધ્યાય સુધીની આખી કથા છે. નારદજી જાય છે આગળ આગળ આગળ, બધાય ધામને જોતા 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 છેલ્લે બ્રહ્મ માહોલ આવે છે. તેજ તેજને તેજ દેખાય છે અને ત્યારે નારદજી ત્યાં સ્તુતિ કરે છે ને એમાં શ્રીજી મહારાજના પ્રાગટ્યની પણ સ્તુતિ નારદજી ત્યાં કરે છે. મહારાજના પ્રાગટ્યની કથા એમાં છે, મહારાજના પ્રાગટ્યનો અંશ એમાં છે. એ જે સ્વામિનારાયણ નામથી પ્રગટ થશે, ધર્મને ભક્તિ થકી પ્રગટ થશે, નરનારાયણને નિમિત્ત કરશે, એ શ્લોકો આજથી વર્ષો પહેલાં વ્યાસજીએ લખેલા છે. પરંતુ નારદજીને પણ અગમ્ય જે સ્વરૂપ છે, નારદ એ ભગવાનનો અવતાર કહેવાય, એવાને પણ જે અગમ્ય સ્વરૂપ છે, એવું ભગવાન શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામાધિપતિનું સ્વરૂપ એ આપણને આ પૃથ્વી પર મળ્યું. આ પૃથ્વી પર મળ્યું. ભગવાન સ્વામિનારાયણને જેવા છે એવા ત્યાં સુધી કોઈ જાણી નથી શક્યું. જો જાણી શક્યા હોત તો આજથી મહારાજના પ્રગટ થતાં પહેલાંના શાસ્ત્રોમાં અક્ષરધામનું વર્ણન શક્ય હોત. પરંતુ અક્ષરધામનું વર્ણન શાસ્ત્રોની અંદર ક્યાંક ક્યાંક અંશ રૂપે હશે, પરંતુ ત્યાં સુધી કોઈ પહોંચી નથી શક્યું. અક્ષરધામ શું છે એની કોઈને ખબર નહોતી. બે ચરણ અને દ્વિભુજ એવા પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની ઉપાસના કરવાનો જીવને ખ્યાલ જ નહોતો. છેલ્લામાં છેલ્લી પ્રાપ્તિ ગોલોકને જીવ પામતા, પણ અક્ષરધામ જે ગોલોક કરતાં પણ અક્ષરધામનું સુખ અતિ અધિક છે એ કોઈને ખબર નહોતી. એ તો ભગવાન દયા કરીને, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, ભગવાન દયાએ કરીને દેહ ધરીને આવે છે ત્યારે એ શક્ય બને છે. મહારાજ જ્યારે નીલકંઠવર્ણી સ્વરૂપે હતા, નવલખા પર્વત ઉપર મહારાજ જવા માટે નીલકંઠવર્ણી સ્વરૂપે નીકળ્યા છે, રસ્તામાં એક મોટો વડ આવ્યો, ત્યાં આગળ થોડા સાધન દશાવાળા સિદ્ધ મહારાજે ભાળ્યા. પછી પર્વત સામું જોયું મહારાજે, ત્યાં તે આખો પર્વતને આંટો દઈને મોઢામાં પૂંછડું લઈ અને વીંટાઈ રહેલો એક મોટો સાપ હતો, આખા પર્વતને વીંટાયેલો. મહારાજે પોતાના ચરણના અંગૂઠાથી એને સ્પર્શ કર્યો અને જેવો મહારાજે અંગૂઠાથી સ્પર્શ કર્યો એટલે પેલા સાપે તરત રસ્તો કરી આપ્યો મહારાજને જવા. તે એઠે થઈને મહારાજ ચાલ્યા અને પછી પર્વત ઉપર ચડ્યા. ત્યાં શિખરબંધ મંદિર આવ્યું એક, અને એની આગળ એક ઓટો હતો મહારાજને બેઠા. એવામાં ત્યાં કેટલાક યોગ્યો આવ્યા અને મહારાજને દંડવટ કર્યા. મહારાજને દંડવટ કરી અને ત્યાં બેઠા, ત્યાં એક કામદૂધા ગાય આવી. એ ગાય આવી એટલે યોગ્યો જે બેઠા હતા એમાંથી એક જણાએ ઊભા થઈ ગાયને દોઈ દૂધ ગાળીને મહારાજને પીવડાવ્યું. મહારાજે યોગ્યોને પૂછ્યું કે તમે આટલા બધાને આ પર્વતમાંથી ફળ ફૂલ બધું આહાર માટે પૂરતું મળે છે આ પહાડમાં? ત્યારે બોલ્યા કે મહારાજ, અમારી પાસે એક અક્ષય પાત્ર છે, બપોરે સૌ સંકલ્પ કરીએ તે જોઈએ એટલું ખાવાનું એમાંથી મળે, રાખવા જેવું આ એક આવું, જે સંકલ્પ કરો એ મળે. એટલે ભાઈ મોડો સંકલ્પ કરીએ આપણે? કોઈ ના કરે, મગની ખીચડીનો સંકલ્પ કોણ કરે? બીમાર હોય એ લો ભીખુ દાદા બીમાર, ને ઘનશ્યામ દાદા હાજા. તે એ વખતે મહારાજે યોગ્યોની ઈચ્છા જાણી અને ત્યાં ચતુર્ભુજ રૂપે એમને દર્શન દીધા, બધા રાજી થઈ ગયા. પછી મહારાજ બોલ્યા, પેલા બધા યોગ્યો બોલ્યા કે તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, અમારું કલ્યાણ કરો. મહારાજ કે અમારું ધ્યાન કરો, અમે નવલખા પર્વત જઈશું અને 9 લાખ યોગ્યો તપ કરે છે એમનો મોક્ષ કરીશું, ત્યારે તમારો પણ સાથે બધાનો મોક્ષ કરીશું. પહાડોની અંદર તપ કરતા યોગ્યોને ભગવાનને મળવું હોય તો રાફડા થઈને જન્મોના જન્મો પૂરા થઈ જાય તો પણ ભગવાનને મળી શકાતું નથી. કોઈ તપની એવી તાકાત નથી કે ભગવાનને મેળવી આપે, કોઈ તપની એવી તાકાત નથી, ગમે એટલું કરે. કારણ કે
ભગવાન આગળ એ તપ શું? કશું નથી. ભગવાન જે મળે છે એની સામે તપ શું? ધ્રુવનું, ધ્રુવના તપ, ધ્રુવના જે હાડકાઓના ઢગલા બતાવ્યા છે કેટલું હતું. ભગવાન તો પોતે દયા કરે છે ને ભગવાન પોતે એવો સંકલ્પ કરે છે મારે મળવું છે ત્યારે મળાય, હીરો હીરા વતે જ વિંધાય, ભગવાન ભગવાન વતે જ મળે. હા, આપણે સાધન કરીએ એ જોઈને ભગવાનને આપણી ઉપર દયા આવે કે આ મને રાજી કરવા માટે આટલા સાધનો કરે છે તો મારે હવે એને મળવું છે. પરંતુ આપણા સાધન એ સાધન ભગવાનને મેળવી આપે એવું ક્યારેય શક્ય નથી. કોઈ ગમે એટલું તપ કરે, આપણે આખી જિંદગી જન્મ્યા તેથી ઉપવાસ કરીએ મરતા સુધી, તોય ભગવાન મળવાના હોય તો ભગવાનને મેળવવા માટે જો આખી જિંદગી ઉપવાસ કરીએ ને તો ભગવાન આગળ એ મૂકવામાં આવે તો એક ટપકું મૂકાય. આખી આ પૃથ્વી છે એ પૃથ્વીની અંદર આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાને ખોળવી હોય તો પૃથ્વીના ગોળાની અંદર બતાવવી હોય તો કેવી રીતે બતાવવી પડે? ટપકું ના મૂકાય. આપણે જ્યાં બેઠા છે ને એને પૃથ્વી ઉપર જો મૂકવું હોય કે ચાલો આ પૃથ્વીનો ગોળો છે ને તમે બેઠા છો એ જગ્યા બતાવો તો ટપકું ના મૂકાય. એમ આપણે એવું કહીએ કે ઓહો હું તો જન્મ્યો ત્યારથી કશું ખાધું જ નથી, વાયુ ભક્ષણ કરીને રહ્યો છું મરતા સુધી, ટપકું ના મૂકાય. ભગવાન મારે કેમ કર્યું ભાઈ? ભગવાનને મળવા માટે હજુ તો કાંઈ ગણતરી નહીં થાય, તમારું કશું લખાય, આંકડો જ લખાય એવો નથી. આંકડો પડવો જોઈએ ને, આંકડો જ પડે એવો નથી. આવું તપ ભગવાન જે મળ્યા છે ને એની સામે આપણું ગણાય. આખી જિંદગી વાયુ ભક્ષણ કરીને રહીએ તોય, બોલો, આખી જિંદગી ઊંઘીએ નહીં ને એવું સાધન કરીએ ને તોય ટપકું ના મૂકાય. ભગવાન જે મળ્યા છે એની સામે ટપકું મૂકાય એવું નથી. કોઈ વસ્તુની અંદર ક્યાંય પણ પહોંચાય એવું નથી, પણ એ ભગવાન કેવળ દયા કરીને આવે છે. ભગવાન ત્યાંથી ચાલ્યા તે મલ્યાગર ચંદનના ઝાડ આવ્યા. એ ઝાડ બધા આમ નમેલા હતા અને ઝાડને ફરતે બધા સાપ વીંટાયેલા હતા અને સાપ હતા ને એ બધાએ જ્યારે મહારાજને જોયા ત્યારે બધાએ મહારાજના પોતાની જીભો કાઢી કાઢીને મહારાજના ચરણ ચાટવા લાગ્યા અને પોતાની બધી ફેનો ઊભી કરીને વારંવાર નમસ્કાર કરવા માંડ્યા. ત્યારે મહારાજે એ સાપો ઉપર દયા કરી, તે સર્પને વાચા થઈ અને સાપ બધા બોલ્યા કે હે મહારાજ, તમે તો પુરુષોત્તમ નારાયણ છો માટે અમારા સૌનો મોક્ષ કરો. ત્યારે મહારાજે કહ્યું, તમે બધા બદ્રિકાશ્રમમાં જઈને તપ કરો. એમ કહીને એ જ વખતે બધા સર્પોને દેહ તજાવીને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. હવે આ સાપને બદ્રિકાશ્રમમાં જવું હોય તે ક્યારે જાય? ન જઈ શકે. જ્યારે ભગવાને એની ઉપર દયા કરી, કેવળ દયા. દયા સિવાય ભગવાન ક્યારેય મળતા નથી. ભગવાન જે મળ્યા છે એને દયા જ સમજવી. આપણું કોઈ સાધન નહીં, કોઈ પુણ્ય નહીં, પાછલું કાંઈ નહીં, પાછલું નહીં ને આ જન્મનું નહીં ને આગલું નહીં. એ મળ્યા એની દયા, મહારાજના મોટા મુખ તો મળ્યા એની દયા. બસ હવે એ દયાનો સદુપયોગ કરીને આપણે એ ભગવાનને જેવા છે એવા જાણીને રાજી કરી લઈએ. રાજી કરવાના આપણા હાથમાં તો આટલું જ છે, રાજી કરવાના. બાકી બધું એ સંકલ્પ કરશે એ થવાનું છે. અક્ષરધામને પામવા માટે આપણા સાધન કેટલા? અક્ષરધામને પામવા માટે જે પૂર્વેના મુક્તોએ જે કર્યું, પૂર્વેના જે મુમુક્ષુ ભક્તોએ કર્યું, એમાંનું આપણાથી થાય છે શું? આપણે આપણા જીવનનો ગ્રાફ કાઢીએ એટલે ખબર પડી જાય કે આપણે પૂર્વના જે થયા એને જે કર્યું છે એમાંનું કાંઈ નથી કરી શકતા. એમને એટલું કર્યું તો પણ એવું માને છે અમે કશું જ કર્યું નથી, કાંઈ કર્યું નથી, કશું અમારાથી થયું નથી. ભગવાને કેવળ દયા કરી છે. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા એક ગામ આવ્યું. નદીના કાંઠે પીપળાના વૃક્ષ હેઠે મહારાજ બેઠા. એ વખતે ગામની અંદર એક ભગવાનદાસ ભાવસાર રહેતો હતો. હું એ વાત કરવા માગું છું કે જીવને ભગવાનને મળવું હોય ને તો જીવ ગમે એવું ગોતે તોય ના મળે, પણ ભગવાન એવું ધારે કે મારે મળવું છે તો મળી જાય. એક ભગવાનદાસ ભાવસાર હતો. એની માએ એને એમ કીધું કે દીકરા, તું ભગવાનને ખોળીને આપણે ઘેર તેડી લાવજા.
ભગવાનને ખોળી આવી તું પૃથ્વી પર, ભગવાન ક્યાંક હશે ખરા? ત્યારે પહેલાં એ કીધું, ભગવાનને મારે ઓળખવા કેમ? ભગવાનને મારે ખોળવા હોય તો ઓળખવા તો પડે ને. ત્યારે એની મા કે, જો ભગવાનને ઓછાયો ના હોય, એટલે કે પડછાયો ના હોય. અને એની સ્ત્રી હતી, એની ઘરવાળી, એ કે ભગવાનની આગળ દીવો મેલીએ ને તો વાંસામાં સોંસરો દેખાય, એટલે સમજવાનું કે આ ભગવાન છે. આવું મને એક બ્રાહ્મણે કહ્યું હતું. અને ત્યારે પેલો ભગવાનદાસ કે, મને એક વખત એક બ્રાહ્મણે એવું કીધેલું કે ભગવાન હોય ને એના ચરણમાં 16 ચિહ્નો હોય, આવું મને ઓળખ્યામાં આવે છે. ત્યારે એની માએ પછી ટીમન કરી આપ્યું, ખર્ચીના થોડા રૂપિયા બંધાવ્યા અને કીધું કે તું જરૂર ભગવાનને ગોતીને વહેલો આવજે, જો ગોત્યા વિના આવીશ તો હું દેહનો ત્યાગ કરી દઈશ. તારે ભગવાનને ખોળીને લાવવા જ પડશે, પૃથ્વી પર ભગવાન છે એ વાત તો નક્કી છે. ભગવાન પ્રગટ થયા છે, ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. ભગવાન તો પ્રેમી ભક્તોને લાલ લડાવવા માટે આવે જ છે. તો આપણે આટલા વર્ષો કાઢી નાખ્યા પણ હજુ ભગવાન નથી મળ્યા, તું ભગવાનને ખોળી લાવ. કેવી ભાવના હશે એ લોકોની. પણ જીવ છે, ગમે એટલું ખોળવા નીકળે તો ભગવાન એમ સીધે સીધા મળી જાય એવા નથી. પરંતુ ભગવાન દાસ ત્યાંથી નીકળ્યા, ભગવાન દાસ છેવટે કઈ નીકળ્યા, તમારો ખરેખરો ભાવ હશે ને તો હું ભગવાનને તેડી નમના જ આવીશ, એમ કહીને ચાલ્યો. સ્ત્રી ખડકી સુધી વડાવા ગઈ, દુઃખી થઈ ગઈ હતી, એ કે સ્વામીનાથ તમે ક્યારે પાછા મળશો, એમ કહીને રોઈ પડીએ તો. ત્યારે બોલ્યા, તારું ખરેખરું પતિવ્રતાપણું હશે તો અને મારી માનો ખરેખરો ભાવ હશે ને મારો પ્રેમ જો સાચો હશે તો ભગવાનને તેડીને હું હમણાં પાછો આવું છું, એમ કહીને ચાલ્યો. તે નદી પાસે પીપળાના ઝાડ નીચે જ મહારાજ બેઠા હતા. મહારાજને એને જોયા એટલે તરત એને આમ દૂરથી જોયા, પણ એને કંઈ એવી ખબર ના પડી કે આ ભગવાન છે. એ તો આમ હાલવા માંડ્યો, આડું જોઈને, ભગવાન બાજુ જોયું તો પણ આડું જોઈને આમ હાલવા માંડ્યો. એને એમ કે આ કોઈ તપસ્વી બ્રહ્મચારી આવીને બેઠા છે. જીવ ઓળખી શકે ભગવાનને? ના ઓળખી શકે. જીવ ભગવાન પ્રત્યક્ષ એને મળે મનુષ્ય આકારે તો પણ ન ઓળખી શકે. જીવની કોઈ તાકાત નથી ભગવાનને ઓળખી શકે. એ તો વાંચો, નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ, એમ જો વેદોની શ્રુતિઓ એમ કહેતી હોય, જો વેદ એને નેતી નેતી કહી દેતા હોય તો જીવની શું તાકાત કે ભગવાનને ઓળખી શકે. ક્યારેય પણ આપણે ભગવાનને ન ઓળખી શકીએ. ભગવાન તો બહુ દુર્લભ તત્વ છે. કેવળ દયા કરીને આપણે આજે બોલીએ છીએ, સાંભળીએ છીએ ને, એ તો ભગવાનનો જેવો છે એવો મહિમા. એ તો ભગવાનને, ભગવાનના જે મહામુક્તો છે ને, એ જ્યારે આપણને બોલતા ને સાંભળતા સાંભળે ને તો એમને દાંત આવે કે નાના છોકરા ક ખ ગ ગોખે છે. શું લાગે? ક ખ ગ બોલે છે એવું લાગે. આપણી બુદ્ધિ, આપણી વિચાર શક્તિ એ પરમાત્માને ધારવાવાળી કેટલી, આપણી વૃત્તિ એ ભગવાનને વરી જાણી શકે એવી કેટલી. આ તો કેવળ ભગવાનને મોટા પુરુષોએ આપણી ઉપર દયા કરી છે કે આપણે ક ખ ગ જેવી ભાષામાં ભગવાનનું વર્ણન કરી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. અને એને એ બહુ મોટું માને છે, બહુ મોટું માને છે. ઘણી વખત એવું હોય ને કે ઘણા દયાળુ શિક્ષક હોય તો એ લોકો શું કરે કે પેલા છોકરાને કાંઈ પૂછે, મૌખિક પરીક્ષા લેવાની હોય તો પૂછે, હવે કબૂતર શબ્દ આખો બોલવાનો હોય પણ છોકરાને આવડે નહીં તો ક ક ક કરે ને, તો પેલા શિક્ષક સામેથી કહી દે, કબૂતર, હા લો પાસ, એક માર્કાનો આવી ગયો. બીજો શબ્દ બોલે પેલો એ કરતો હોય તો કે એપલ, હા પાસ. સિટીઝનના ઇન્ટરવ્યૂમાં ગયો હોય કોઈ અને પેલા કે આ વાક્ય લખો અથવા તો આ વાક્ય બોલો અથવા આ શું છે વાંચો, હવે એને વાંચવા કે અને પેલાને એબીસીડી ભેગી કરવાની હોય એવો હોય અને પછી આમ WWW કરતો હોય ત્યાં પેલો સામેથી બોલી જાય કે આ વાક્ય છે, બરાબર છે, હા બરાબર છે, જાઓ પાસ. હવે એવી રીતે પાસ થઈ ગયો અને એ પછી બહાર નીકળીને, ઓફિસની બહાર નીકળીને કે આપણે તો આપણું ઇંગ્લિશ તો બહુ પાકું, એમને એમ થોડું સિટીઝન થવાય છે. એમ આપણે એવું કહીએ ને કે આપણી ભક્તિ તો બહુ જોરદાર, એટલે ભગવાન આપણને વશ રહે જ ને,
આપણું તપ તો બહુ જોરદાર, આપણે ધર્મ પાડીએ એટલે વાત પૂછોમાં, એટલો આપણો ધર્મને વૈરાગની તો વાત જ ના કરશો, ભગવાન મને કેમ ના મળે. આવું જો આપણે કાંઈક જોર કરીએ ને તો ભગવાનને દાંત આવે કે રહેવા દે તારું ડાપન, તારું ઇન્ટરવ્યૂ મેં લીધું હતું, મને ખબર છે તું કેવો પાસ થાય એવો છો, એના કરતાં કેવળ મારી દયાનો વિચાર કર, બીજું કોઈ ડાપણ ના કરીશ, કે મને આટલું જ્ઞાન છે ને આટલું શાસ્ત્ર મને આવડે છે ને આટલા શાસ્ત્રમાં ક્યાં શું લખ્યું છે એની મને ખબર છે, એ કાંઈ ડાપણ મહારાજ કે ના કરીશ. હું તો તને કેવળ દયાએ કરીને મળ્યો છું, દયા, ભગવાનની દયાનો જ વિચાર કરવો, બીજું કાંઈ નહીં. જીવ તો આવો છે, ગોતવા નીકળ્યો છે ભગવાનને, ગામના પાદરમાં પીપળા નીચે ભગવાન બેઠા છે, પણ ઓળખાય કેવી રીતે? એ તો અતિ અન મળ્યાનું એહ મળવું માઈક માઈક ને રે, કારણ કે આને તો દીવો લઈને જોવાનું છે, આર પાર દેખાય છે, આને તો જોવાનું છે ઓછાયો છે કે નહીં, ક્યારેક કોતી રે ભગવાનને, એની પાસે જે સાધન છે. પણ ત્યાં આગળ મહારાજે સામેથી બોલાવ્યો ભગવાન દાસને, એ ભગવાન દાસ તું ભગવાન ખોડવા નીકળ્યો છે ને ભાઈ, પણ અમારા પગમાં કાંટો વાગ્યો છે કાઢીને, પછી ભગવાન ખોડ કે છે, એટલે આ તો ગયો જઈ અને જમનો પગ, બાજુમાં તળાવ હતું એટલે ત્યાંથી કપડું ભીનું કરીને પગને સાફ કર્યો, એને જોયું તો જમનો પગ જોયો એટલે જમના પગની અંદર એને કીધું કે આની અંદર કાંટો તો નથી, પણ એને અંદર નવ ચિહ્નો ગણી લીધા, જમના પગમાં નવ ચિહ્નો હતા એ એને ગણી લીધા. એટલે એ કહે કે બ્રહ્મચારી આમાં તો કાંટો છે નહીં તમારા પગમાં, આ કે ભાઈ જમનામાં નહીં હોય તો ડાબામાં હશે, તું જોઈ લે ને એક બાજુ પર કાંટો વાગ્યો છે મને, તે ડાબો લીધો અને ડાબા પગની અંદર જોયું તો ત્યાં સાત ચિહ્ન જોયા. તરત ભગવાન દાસને થઈ ગયું કે આ જ ભગવાન છે, બોલો હવે અહીં ગામના પાદરમાં આવીને બેઠા હતા ને આ જો ક્રોસ કરી નીકળી ગયો બાયપાસ, બાયપાસ જો થઈ ગયો હોત તો ભગવાન દાસને લક 84ના કેટલાય બાયપાસ કરો તોય ભગવાન મળત નહીં. ભગવાને દયાએ કરીને ઓળખાવ્યું, ભગવાનના મુખ તો આપણને દયાએ કરીને ઓળખાવે ત્યારે એની ઓળખાણ થાય છે, ભગવાનની ઓળખાણ પણ ભગવાન પોતે કરાવે તો થાય છે, નથી થતું. ગોપાળન સ્વામીને ક્યાં બધા ઓળખી શક્યા છે? જો ઓળખી શક્યા હોત તો એની જોડીમાં દેવતા શા માટે નાખત? નથી ઓળખી શક્યા. મુક્તાનંદ સ્વામીને ક્યાં બધા ઓળખી શક્યા છે? જો ઓળખી શક્યા હોત તો એના ઉપર ઝેર ન નાખત, એનું મોદકાનંદ નામ ન પાડત. નથી ઓળખી શક્યા. જીવને ભગવાનને ઓળખવાને, ભગવાનના મુક્તને ઓળખવાને એનું કેપેસિટર જ જીવ પાસે નથી. કેપેસિટર વિના, કેપેસિટર જ જેની પાસે ના હોય, અને એ જો એ કોઈ મશીનનું કેપેસિટર ના હોય ને એને તમે સીધો પ્લગ કરો ને તો બળી જાય, પ્લગ ખલાસ કરે કે એ ખલાસ થાય, બેમાંથી એક થાય, કેપેસિટર જોઈએ. એમ જીવ પાસે એવું કોઈ કેપેસિટર જ નથી કે ભગવાનને, ભગવાનના મુક્તોને રાખી શકે, સમજી શકે, એને ઓળખી શકે. એ તો ભગવાન અને મુક્તો દયાએ કરીને પોતે એને કેપેસિટર આપે, એને એવો બુદ્ધિયોગ આપે, એને પોતાની ઓળખાણ આપે, એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોતે જણાવ્યા કરે, ત્યારે જીવ થોડું ઘણું જાણી શકે કે આ ભગવાન છે ને આ ભગવાનના મુક્ત છે. તોય પાછું એને 24 કલાક તો બુદ્ધિમાં એ રહે નહીં, કારણ કે એની પાસે એવી કેપેસિટી જ નથી. પેલા ભગવાનને મુક્ત એને આપે તો ઘડીક વાર થાય ને પાછો છેડા છૂટા કરી નાખે એટલે ભૂલી જાય, પાછો ફરી પાછો છેડા નાખે ત્યાર પાછું યાદ આવે, આ કથા વાર્તા રૂપી છેડા પાછા આમાંથી છૂટા પડીએ એટલે ભૂલી જઈએ કે ઓહો મહારાજ આવા મોટા મળ્યા, મહારાજથી અધિક કાંઈ નથી, સારામાં સારું તો આ મહારાજ, આ સાધુ મળ્યા એ સારામાં સારું છે એવું ગુણાદિતાનંદ સ્વામી કહે છે, આથી સારું કંઈ સમજવાનું નથી, આ બધું પાછું છૂટી જાય. શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધે પંચ વિષયો મળે, મનનું ધાર્યું થાય, સ્વતંત્રતા થોડી ઘણી મળે, આવું બધું કાંઈ મળે, થોડો ઘણો કાંઈ માન સન્માન વખાણ એનો યોગ થાય, એવા કોઈ પણ મન ભાવતા જે કોઈ પદાર્થો આવા મળી જાય, કોઈ પણ ઘટનાઓ એવી મળી જાય, કોઈ પણ ક્રિયાઓ એવી મળી જાય, કોઈ પણ સ્થાન એવું મળી જાય, કોઈ પણ પદાર્થ એવું મળી જાય એટલે તરત કેપેસિટર છૂટું. ભગવાનનો વિચાર, આવા મોટા મહારાજ મળ્યા છે એનો વિચાર,
આવા મોટા સદગુરુ મળ્યા છેનો વિચાર, આવા મહારાજના રૂડા સંતો ભક્તો મળ્યો છેનો વિચાર તરત છૂટી જાય. ફરીથી પાછું આ કથા વાર્તા ભજન ભક્તિ કંઈક થોડું શાસ્ત્ર વાંચન એ બધામાં પાછા ઉતરીએ એટલે ફરી પાછું સ્ફુરેક, ઓહો 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 એમ થાય. પાછું કેપેસિટર જોઈન્ટ થઈ ગયું અને પાછું મૂકો એટલે પૂરું. આવું જીવનું થયા કરે, જીવની કોઈ તાકાત નથી. મહારાજે કહ્યું ભગવાન દાસ કાંટો ડાબા મશે કાઢ, અને ડાબા પગની અંદર જ્યારે જીવ ભગવાન દાસ એની અંદર જોવા લાગ્યો, હાથ ચિહ્ન જોયા અને પછી એને જોયું કે આ તો સાક્ષાત ભગવાન છે, તે મહારાજને કે દયાળુ ચરણમાં કાંટો નથી, તમે તો સાક્ષાત ભગવાન છો પણ મારા જીવના કાંટા કાઢવા માટે તમે મને મળ્યા છો, ચાલો મારે ઘેર. ઘેર લાવ્યો, એની માએ તરત કીધું કે તું પાછો કેમ આવ્યો, હજુ હમણાં તો ગયો તો ત્યારે કે હું ભગવાનને સાથે લાવ્યો છું. એની માએ ફળિયામાં આવીને જોયું તો મહારાજને ચારેકોર ઓછાયો ન ભાડ્યો, એટલે પગે લાગી ઓસરીમાં ઢોલીએ પધરાવ્યા. તે ભગવાનદાસની સ્ત્રી એ બોલી, હું તો દીવો કરીને મોઢા આગળ મેલું અને હામો દેખાય તો સાચું માનું. લો આ પાછા પરીક્ષકો બુદ્ધિ જાજી, એક તો અલ્પબુદ્ધિ એ જીવની ઊંધી હોય અને પાછો પરીક્ષા મહારાજ અને મુક્તની લેવા જાય. બોલો શું થાય? સોળ ચિહ્ન બોલો કે ભાઈ હું જોઈને લાવ્યો છું સોળ ચિહ્ન છે ચરણમાં, તો કે નહીં મને મારું જ, મેં જે વિચાર્યું છે એ થવું જોઈએ. જીવને પ્રોબ્લેમ કેમ થાય ભગવાનને મુક્ત મળે? કારણ કે એને પોતાનો તુક્કો શાસ્ત્રમાં મળતું આવે છે કે નહીં એમ નહીં, મેં શું વિચાર્યું છે એ થવું જોઈએ. એ જો થાય તો ભગવાન સાચા, એવું જો ન થાય તો ભગવાન નહીં. એ જો સાચું પડે તો મુક્ત સાચા, એવું ન થાય તો મુક્ત સાચા નહીં. આવા સંકલ્પવાળો જીવ ભગવાનને ન ઓળખી શકે. ભગવાનને ઓળખ્યા તો દાદા ખાચરે કહેવાય, જેના દરબારગઢની અંદર ભગવાન રહે અને દાદા ખાચરને દેવું થઈ જાય, એના ખડા રોકાવાય, દાદા ખાચરને કોઈ ઉધારે અનાજ ન આપે, આવી પરિસ્થિતિ દાદા ખાચરની થાય. ભાવનગરની કોર્ટોની અંદર કેટલી વખત જાવું પડે ને ધક્કા ખાવા પડે તો પણ નિશ્ચયમાં ડગમગાટ ન થાય, સંતાન ન થાય તો પણ ડગમગાટ ન થાય, એને ભગવાનને મુક્તને ઓળખ્યા કહેવાય, એને ઓળખ્યા કહેવાય. આપણે તો આપણું ધાર્યું થાય તો ભગવાન બહુ સાચા ને બહુ મોટા ને બહુ બરાબર પ્રત્યક્ષ ને પ્રગટ. આપણું ધાર્યું કાંઈ ના થયું કે આપણો સંકલ્પ પૂરો ના થયો કે આપણે વિચાર્યું એનાથી ભગવાને કંઈક બીજું કર્યું તો તરત આપણને થાય ભગવાને હું ત્યારે આપણે હવે ભજવા, આટલું કરીએ છે તોય ભગવાન હામું જોતા. ભગવાન કે ભલા હામું જોયું એટલે તું હરખો છો, આટલો જેટલો જાળવાયો છે એટલો તને હામું જોયું છે. માટે ભગવાનને આપણા મનગઢંત સંકલ્પોથી માપવા નહીં, ભગવાનના મુક્તોને આપણા મનગઢંત સંકલ્પોથી માપવા નહીં. શાસ્ત્રની અંદર જે વાતો લખી છે એને વિચારવી કે આમની બસ દયા છે, દયા છે. દીવો લઈને આવી ઓલી બાઈ, દીવો લઈને આવીને તે દીવો હામો સોંસરો દેખાયો. મહારાજ કે દેખાડવો જ પડશે આને તો, આવું કંઈ લક્ષણ લખ્યું નથી પણ દેખાડવો જ પડશે. ભગવાને દેખાડ્યું, પછી ચતુર્ભુજ રૂપે દર્શન દીધા, નિશ્ચય કરાવ્યો. પછી તો ત્રણ દિવસ મહારાજ રહ્યા અને પછી આ બધાય જવા દે આવે? ભગવાન કે ભાઈ અમારે તો તમારા જેવા બીજા હજારો છે, આ તમને અહીં મળ્યો ને એમ ઘણાય વાટ જોઈને બેઠા છે, આવે એ બધાય ત્યાં હિમાલયમાં ને બધી જગ્યાએ તપ કરીને તૂટી જશે ને તો એ મારા સુધી નહીં પહોંચે, મારે એમના સુધી પહોંચવું પડશે. ભગવાન દયા કરીને અક્ષરધામમાંથી આપણા સુધી પહોંચ્યા છે, આપણે એના સુધી નથી ગયા, એ આપણા સુધી આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કે મુમુક્ષુ પહેલાં ભગવાનને સાધુને ખોળતા, આજે તો ભગવાનને સાધુ ખોળતા ખોળતા આપણા સુધી આવ્યા છે. આપણા જીવનમાં પણ ડોક્યું કરીશું તો બહુ ઓછા એવા હશે કે જેને જન્મીને અમુક સમજણ આવી પછી એમ થયું હોય કે મારે કોઈ મોટા પુરુષ ખોળીને ભગવાન ત્યારે રહેવાની, મોટા પુરુષને ખોળવાની, પણ જિજ્ઞાસુ છે આ મુમુક્ષુ છે મારે એને મળવું છે. પછી મુમુક્ષુ હોય તોય ભલે, પરમ જ્ઞાનીને યોગી હોય તોય ભલે, પણ મળે છે ભગવાન પોતે દયાએ કરીને, નહીં આપણા જ્ઞાન, નહીં આપણા સાધન, નહીં આપણી જીવન છે, યો પ્રગટ થાય છે કેવળ ને કેવળ દયાએ કરીને. એવા ભગવાન
કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથજી રે, ત્યારે ભગવાનને મળાય છે, ત્યારે ભગવાનની સાથે રહેવાય છે, એવા ભગવાન આપણને પીવડા ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં પૂજ્યપાદ ગુરુજીની દયાએ કરીને મળ્યા છે, આપણને એવા મોટા પુરુષ મળ્યા છે. આપણને રોજ એકાંતમાં બેસીને વિચારો, મારી લાયકાત અને મારી પ્રાપ્તિ, મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ અબજો કરોડોને ખરબો મળ્યું છે, કેવળ દયાએ કરીને મળ્યું છે. સ્વામી, કે આવો વિચાર કરશો તો અગત્યનું મળેલું ક્યારેય છૂટશે, 27 દ્વારા અહીં સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે, સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.